લાખણીના કોટડા ગામે દૂધ ડેરીના મંત્રી તેમજ ચેરમેન દ્વારા વિવાદિત જમીનમાં બાંધકામ કરાતા વિવાદ સર્જાયો છે, જે વિવાદને લઈ તેની ફરિયાદ લાખણી તાલુકા વિકાસ અધિકારીને કરાઈ હતી અને આ બાબતે તપાસ કરવામાં આવતા સંતોષ ન થતા વિવાદિત જમીનની ફરિયાદ જિલ્લા સબ રજિસ્ટ્રારમાં કરવામાં આવી હતી, જેના ભાગરૂપે આજે તપાસના આદેશ કરવામાં આવ્યા છે. લાખણીના કોટડા ગામે દૂધ ડેરીના ચેરમેન અને મંત્રી દ્વારા જમીનના ખોટા દસ્તાવેજ કરી જમીનમાં બાંધકામ કરી દેવાયાની ફરિયાદ લાખણી ટીડીઓને તેમજ જિલ્લા સબ રજિસ્ટ્રારમાં થતાં તેની તપાસ અર્થે પાલનપુર અધિકારી આવ્યા હતા. કોટડાના કાગ સામ્રાજી દીપાજીની અરજીના આધારે આજરોજ તપાસ અર્થે કોટડા ખાતે જિલ્લા સબ રજિસ્ટ્રાર કચેરીના અધિકારી આવ્યા હતા. વિવાદિત સ્થળ ઉપર આવી અધિકારીએ તપાસ કરી સદરુ વિવાદિત જમીનના કાગળો તપાસી જાત હકીકત મેળવી પંચનામું કરી તપાસની માહિતી તેમની કચેરી ખાતે રજૂ કરવાની ખાતરી આપી હતી. કોટડા ગામનો દૂધ ઉત્પાદન મંડળીનો વિવાદિત પ્લોટમાં મંત્રી અને ચેરમેન બંને ઘરના હોય ખોટી રીતે દસ્તાવેજ કરી ગ્રાહકોના ગરીબ ગ્રાહકોના દૂધના 44 લાખનો દસ્તાવેજ કરી ખોટા પૈસા પડાવી લીધા છે અને મકાન બનાવવા માટે 60 લાખ ફરી ઉધાર્યા છે. એ વિશે 85માં મકાન બોલે છે પાકો મકાન દુકાનોવાળો અને આર્યા 86માં લખણ કરાવે છે અને જે મકાન બનાવે એ 86માં એનો દસ્તાવેજ કરેલો છે વત્તા અને મકાન એ 85માં છે અને દસ્તાવેજ 85માં છે. આ બે એક જ જગ્યામાં છે અને આ અલગ અલગ જગ્યા બતાવે છે. એ રીતે બધું કરે છે, ખોટી રીતે કાગળો કરે છે અને ખોટી રીતે બધું કામકાજ ચલાવે છે. હેડક્વાર્ટર સબ ઇન્ચાર્જને ઇન્ચાર્જ નોંધણી નિરીક્ષક બનાસકાંઠા પાલનપુર મુજે કોટડા તાલુકો લાખણી ગામના શ્રી કાક શામળાભાઈ દીપાજીએ મુજે કોટડાના દસ્તાવેજ નંબર 783 તારીખ 14/12/20 બાબતે સરકારશ્રીમાં લેખિતમાં રજૂઆત કરેલ હોય સદ્રહુ અરજી બનાસકાંઠા જિલ્લાની હોવાથી અમોને તપાસ અર્થે મોકલતા અમુ આજરોજ કોટડા મુકામે દૂધ સહકારી મંડળીની દૂધ ઉત્પાદક સહકારી મંડળીની જે મિલકત આવેલ છે તેમાં મંડળીના ચેરમેનશ્રી મંત્રીશ્રી અરજદારશ્રી તેમજ અન્ય ત્રાહિત પંચોની રૂબરૂમાં તેઓશ્રીના જવાબ લઈ આગળની કાર્યવાહી અર્થે સદ્રહુ તપાસ સરકારશ્રીમાં મોકલવામાં આવશે.